હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કુકિંગ અવર્સ યુટ્યુબ ચેનલ. હું છું મેઘા સચદેવ અને આજે હું તમારી જોડે શેર કરીશ પંજાબી સબ્જી જોડે ખવાતી નાનની રેસીપી. આ તંદૂરી નાન ઘરે આપણે તવા ઉપર સેમ તંદૂર જેવી જ બનાવી શકીએ છીએ. તેને બનાવવી ખૂબ જ ઇઝી છે અને હું નાન બનાવવાની બધી જ ટિપ્સ અને ટ્રિક્સ પણ આ વિડીયોમાં શેર કરીશ. તો આ વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો. રેસીપી સારી લાગે તો લાઈક અને શેર જરૂરથી કરજો. તો ચલો હવે આપણે જલ્દીથી રેસીપી જોઈ લઈએ. રેસીપી જોઈતા પહેલાં જો તમે હજુ સુધી કુકિંગ હાઉસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો પહેલાં તેને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં એક બેલ બટન હશે તેને પણ પ્રેસ કરી દો, જેથી કરી અને આવી નવી નવી રેસીપીઝની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળશે. તો ચલો હવે નાન બનાવવાની શરૂઆત કરીએ. તેના માટે મેં અહીંયા એક બાઉલમાં એક કપ જેટલો મેંદો લીધો છે. ત્યારબાદ તેમાં અડધી ચમચી જેટલું નમક, અડધી ચમચી જેટલો કુકિંગ સોડા અને અડધી ચમચી જેટલી દળેલી ખાંડ એડ કરીશું. ત્યારબાદ તેમાં 3 ચમચી જેટલું દહીં એડ કરી દઈશું અને હાથ વડે તેને સરસ રીતે મિક્સ કરતા જઈશું. તમારે જેટલી પણ વધારે નાન બનાવવી હોય એટલું વધારે મેંદો લઈ શકો. 1 કપ મેંદામાંથી ઓછામાં ઓછી 3 અંક જેટલી નાન બની જશે. ત્યારબાદ તેમાં 1 ચમચી જેટલું તેલ એડ કરીશું અને બિલકુલ આવી રીતે મિક્સ કરતા જઈશું. ત્યારબાદ હવે તેમાં જરૂર મુજબ આપણે પાણી પણ એડ કરતા જઈશું અને બિલકુલ આવી રીતે એકદમ સોફ્ટ લોટ બાંધી લેવાનો છે. જ્યાં પણ લોટ કરો લાગે ત્યાં તમે થોડું થોડું કરી અને પાણી એડ કરી શકો છો અને લોટને હાથ વડે જ ખૂબ જ સરસ રીતે આપણે બાંધી લઈશું. લોટને આપણે બિલકુલ આટલો પોચો રહે એવી જ રીતે રાખવાનો છે. આપણે રોટલીના લોટ કરતાં પણ વધારે પોચો રાખીશું. હવે તમે જોઈ શકો છો આપણો લોટ બંધાઈ ગયો છે. તો આપણે થોડું તેલ ફરી એડ કરીશું અને લોટને ખૂબ જ સરસ રીતે ટૂંપી લઈશું. બિલકુલ આ જ રીતે કરતા જવાનું. તો હવે તમે જોઈ શકો છો આપણો લોટ ટૂંપીને પણ સરસ રીતે તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે લોટને કોઈ પણ એક કોટનના કપડાથી ઢાંકી અને 2-3 કલાક સુધી મૂકી દઈશું. તો 2-3 કલાકના સમય પછી તમે જોઈ શકો છો આપણો લોટ ફૂલીને એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયો છે. આપણે બિલકુલ આવી રીતે હાથેથી લોટને સરસ રીતે મસળી લઈશું. ત્યારબાદ હવે આપણે લોટમાંથી નાન બનાવવા માટેનો એક લુઓ વાળી લઈશું. બિલકુલ આ જ રીતે તેનો લુઓ લઈ અને ત્યારબાદ કોરો મેંદો થોડો છાંટી દઈશું અને સરસ મજાની આપણે નાન વળી લઈશું. નાન તમે ગોળ, લંબગોળ, તમને જે પણ શેપ પસંદ હોય એવી વણી શકો છો. આ નાન તમે એકલી પ્લેન પણ બનાવી શકો છો. તેની સાથે સાથે જ ગાર્લિક નાન, કોથમરી, તલ તમે બધું જ એડ કરી શકો છો, જે હું તમને સેકન્ડ નાનમાં બતાવીશ. તો હવે આપણી નાન વણીને એકદમ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે નાનની એક બાજુ ઉપર પાણી લગાવી લઈશું, જેથી કરી અને તે તવા ઉપર સરસ રીતે ચોટી જશે. બિલકુલ તમે હાથ વડે પણ પાણી લગાવી શકો છો. મેં અહીંયા બ્રશનો યુઝ કરેલો છે. હવે આપણો તવો પણ સરસ રીતે ગરમ થઈ ગયો છે. તો આપણે જે બાજુ પાણી લગાવ્યું હોય એ બાજુ આપણે તવા ઉપર નાન ચોટી જાય એ માટે નીચેની તરફ તેને રાખી દઈશું અને બિલકુલ આવી રીતે આપણે નાનને નીચેની સાઈડથી કૂક થવા દઈશું. તમે જોઈ શકો છો નાન ઉપર બબલ્સ આવી ગયા છે. નાન ખૂબ જ સરસ રીતે ચોટી ગઈ છે તે પણ ચેક કરી લેવાનું અને નીચેથી કૂક પણ થઈ ગઈ છે. ત્યારબાદ આવી રીતે તવાને આપણે ઉલટાવી દઈશું અને બીજી બાજુ પણ નાનને બિલકુલ આ જ રીતે કૂક કરવાની છે. આ રીતે કૂક કરવાથી સેમ જે તમે તંદૂરી નાન ખાવ છો તે જ ટેસ્ટ આવશે અને બિલકુલ એ જ રીતે નાન શેકાઈ જશે. તો જો તમારા ઘરે તંદૂર અવેલેબલ ના હોય અને તમારે તંદૂરી નાન ખાવી હોય તો આ તેનો બેસ્ટ ઓપ્શન છે. તમે જોઈ શકો છો આપણી નાન કૂક થઈ અને એકદમ તૈયાર થઈ ગઈ છે.
બિલકુલ આ જ રીતની નાન આપણે જે રેસ્ટોરન્ટમાં ખાઈએ છીએ સેમ એવી જ નાન તૈયાર થઈ ગઈ છે. હવે હું તમને બીજી રીતે નાન બનાવતા શીખવીશ. તેમાં પણ આપણે સેમ લોટનો લુઓ વાળી લઈશું અને તેમાં પણ આપણે નાનને બિલકુલ આ જ રીતે વણી લઈશું. નાન સરસ રીતે વળાઈ જાય ત્યારબાદ હવે આપણે તેમાં એડ કરીશું. બિલકુલ આ જ રીતની વણી લેવાની. ત્યારબાદ હવે આપણે તેમાં થોડા તલ એડ કરીશું અને થોડી કોથમરી એડ કરીશું, જેને મેં બારીક સમારી લીધી છે. આ જ સમયે જો તમારે ગાર્લિક નાન કરવી હોય તો થોડું લસણ પણ ખાંડીને સ્પ્રેડ કરી શકાય. હવે આપણે હાથ વડે તેને પ્રેસ કરી અથવા તો આવી રીતે વેલણ વડે તેને અંદર એકદમ ચોટી જાય એ રીતે પ્રેસ કરી દેવાનું. તો આ છે નાન બનાવવાની બીજી રીત. હવે નાનને ઉલટી કરી અને આપણે જેમ પહેલી નાનમાં કર્યું હતું એવી રીતે પાણી લગાવી દઈશું. તમે એવી રીતે હાથેથી પણ ખૂબ જ સરસ રીતે પાણી લગાવી શકો છો. અને આગળ મેં સિમ્પલ જે તવો હોય કે આપણે લોઢી કહીએ તેના ઉપર બતાવ્યું હતું, આ નોનસ્ટિકનો તવો છે, તેના ઉપર પણ તમે સેમ એ જ રીતે નાન બનાવી શકો છો. જે તરફ પાણી લગાવ્યું હોય તેને આપણે નીચેની સાઈડ રાખીશું. તમે જોઈ શકો છો આ નાન પણ પહેલી નાનની જેમ એકદમ સરસ રીતે થવા લાગી છે અને એકદમ સરસ મજાના બબલ્સ પણ થવા લાગ્યા છે. તો જેમ આપણે પહેલી નાન શેકી હતી સેમ એ જ રીતે આપણે આ નાનને પણ શેકી લઈશું. બંને નાન સરસ રીતે શેકાઈ જાય ત્યારબાદ આવી રીતે બ્રશની મદદથી તમે નાન ઉપર ઘી કે બટર લગાવી શકો છો. મેં અહીંયા ઘી લગાવ્યું છે. જો તમારે બટર નાન કરવી હોય તો તમે આવી જ રીતે બ્રશ વડે બટર લગાવી શકો છો. તો છે ને બિલકુલ ઇઝી રેસ્ટોરન્ટ જેવી જ નાન ઘરે બનાવવી. તો હવે જ્યારે પંજાબી શાક આપણે ઘરે બનાવતા જોઈએ ત્યારે આવી નાન પણ ઘરે જરૂરથી બનાવજો. રેસીપી સારી લાગે તો લાઈક શેર અને કુકિંગ હાઉસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આપણે ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.